मॉर्निंग विद्यार्थी मित्रों, आजना ऑनलाइन सेशन में आप सौनु हार्दिक स्वागत छे। धोरण चार विषय कम्प्यूटर, आज आप जोईशु पाठ चार कैलक्युलेटर। आज आप मित्रों कैलक्युलेटर विषय माहिती मेळवानी छे, तो चालो जोईए। हेलो फ्रेंड्स, कैलक्युलेटर तो तमे जोयुं ज हशे, कम्प्यूटर में पण तेना जेवुं ज कैलक्युलेटर आपवामां आव्युं छे। तेनो उपयोग सामान्य गणतरी करवा माटे थाय छे। आ नानुं एवुं बाळक छे ते शुं कहे छे आपणने, तो के हेलो फ्रेंड्स, कैलक्युलेटर तो आपणे जोयुं ज हशे, तमारा बधाना घरे हशे। कम्प्यूटर में पण तेना जेवुं ज कैलक्युलेटर आपवामां आव्युं छे अने तेनो उपयोग सामान्य गणतरी करवा माटे थाय छे। तेना वडे सरवाळा, बादबाकी, गुणाकार, भागाकार जेवी सामान्य गणतरी करी शकाय। तेना वडे आपणे शुं करी शकीए, तो के सरवाळा छे, बादबाकी, गुणाकार, भागाकार जेवी सामान्य गणतरीओ छे ए आपणे करी शकाय। कैलक्युलेटरना बे प्रकार छे, पहेलुं सामान्य अने साइंटिफिक कैलक्युलेटर छे। तेना केटला प्रकार छे? बे। कया कया? सामान्य अने साइंटिफिक। अहीं आपणे सामान्य कैलक्युलेटरनो उपयोग शीखीशुं, तो चालो आपणे जोईए। सौ प्रथम छे कैलक्युलेटर शुरू करवा माटे, तो कई रीते शुरू थशे? तो के प्रथम रीत, सौ प्रथम स्टार्ट बटन पर क्लिक करो, त्यारबाद ऑल प्रोग्राम्स विकल्प पसंद करो। सौ प्रथम आपणे शुं करवानुं छे? स्टार्ट बटन पर क्लिक करवानुं छे अने त्यारबाद ऑल प्रोग्राम्स पर विकल्प पसंद करवानो छे। ऑल प्रोग्राम्समांथी एसेसरीज विकल्प पसंद करो, तेमांथी कैलक्युलेटर विकल्प पसंद करो। चलो विद्यार्थी मित्रों, आपणे फरी एक वक्त जोईए। सौ प्रथम स्टार्ट बटन पर क्लिक करवानुं, त्यारबाद ऑल प्रोग्राम्स पर क्लिक करवानुं, पछी त्यार पछी ऑल प्रोग्राम आपणे आवी जाय त्यारबादथी एक्सेसरीज छे एमां जवानुं, ए विकल्प पसंद करवानो अने तेमांथी शुं करवानुं? कैलक्युलेटर विकल्प पसंद करवानो। चलो आपणे मित्रों बीजी रीत जोईए। स्टार्ट बटन क्लिक करो, तेमांथी रन विकल्प पसंद करो। सौ प्रथम आपणे शुं करवानुं? स्टार्ट बटन क्लिक करवानुं अने तेमांथी रन विकल्प पसंद करवानो। तेमां आपणे स्पेलिंग लखवानो कैलक्युलेटरनो, सी ए एल सी एટલું લખશું તે આપણને કેલ્ક્યુલેટર વિકલ્પ દેખાશે। તેના પર ક્લિક કરશું એટલે કેલ્ક્યુલેટર ઓપન થઈ જશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, જો આપણને નીચે આકૃતિ આપેલી છે આપણે જોઈએ। કેપિટલ એમ સી મેમરી ક્લિયર, કેપિટલ એમ આર મેમરી રિકોલ, કેપિટલ એમ એસ મેમરી સ્ટોર, એમ પ્લસ એ ટુ મેમરી। તો ચાલો આપણે બીજી આકૃતિમાં જોઈએ, તો આપણને મોટું જે બોક્સ દેખાય છે તેને શું કહેવાય? ડિસ્પ્લે બોક્સ। ક્લિયર સી છે આપણો, એ ક્લિયર, આ નિશાની શેની છે? પર્સન્ટેજ એટલે કે ટકા। ક્લિયર એન્ટ્રી આ સીઈ, એ ક્લિયર એન્ટ્રી કહેવાય। આ નિશાની છે એ ડિવાઈડ એટલે કે ભાગાકારની નિશાની છે, આપણને નાનો એવો સ્ટાર દેખાય છે એ મલ્ટીપ્લાય એટલે કે ગુણાકારની નિશાની છે, માઇનસ એટલે બાદબાકી, પ્લસ અને ઇક્વલ એટલે બરાબર। ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી વખત આપણે જોઈએ, ડિસ્પ્લે બોક્સ, ક્લિયર, ક્લિયર એન્ટ્રી, પર્સન્ટેજ એટલે કે ટકા, ડિવાઈડ એટલે કે ભાગાકાર, મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર, માઇનસ એટલે બાદબાકી, ઇક્વલ એટલે બરાબર, પ્લસ એટલે સરવાળો, અને આ નિશાની છે આપણે એરો, એ બેકસ્પેસ છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સામાન્ય કેલ્ક્યુલેટર વિશે માહિતી મેળવી, હવે આપણે સાયન્ટિફિક કેલ્ક્યુલર વિશે માહિતી મેળવવાની છે। તો જો આપણને કેલ્ક્યુલેટરની આકૃતિ આપેલી છે અને નીચે એની સ્ક્રીનની માહિતી છે, તો ચાલો આપણે જોઈએ। ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ દર્શાવે છે, આ શું છે? ટાઇટલ બાર છે, પ્રોગ્રામનું નામ દર્શાવે છે કેલ્ક્યુલેટર। મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ, એમાં કેલ્ક્યુલેટર જ્યારે ઓપન હોય, ખુલ્લું હોય, ત્યારે મિનિમાઇઝ અને ક્લોઝ એ બે જ બટન કાર્યરત છે, બાકી આ મેક્સિમાઇઝ છે એ બટન કાર્યરત હોતું નથી। આગળ આપણે જોઈએ ડિસ્પ્લે બોક્સ, કેલ્ક્યુલેટરમાં દાખલ કરેલી સંખ્યા અને ગણતરી કરે મેળવેલ જવાબ અહીં દર્શાવાય છે। આ મોટું એવું જે બોક્સ છે એને શું કહેવાય? ડિસ્પ્લે બોક્સ કહેવાય, અને કેલ્ક્યુલેટરમાં જે દાખલ કરેલી સંખ્યા અને જે ગણતરી કરેલો જવાબ છે એ ક્યાં દર્શાવાય? ડિસ્પ્લે બોક્સમાં દર્શાવાય છે। તો ચાલો આપણે આ હવે જુદા જુદા બટન્સના કાર્યો જોવાના છે। સૌ પ્રથમ છે આપણે આ એરો, કઈ દિશા તરફ છે? ડાબી દિશા તરફ, ભૂસવા માટે યુઝ થાય। કેપિટલ એમ આર સ્ટોર કરેલી સંખ્યાને ડિસ્પ્લે બોક્સમાં દર્શાવવા માટે, એમ પ્લસ મેમરીમાં સંખ્યા ઉમેરે છે, બરાબરની નિશાની તો ખબર જ હશે તમને ગણતરીનો જવાબ મેળવવા માટે।
सी डिस्प्ले बॉक्स खाली करवा माटे। चालो आपणे फरी एक वखत જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભૂસવા માટે કેપિટલ એમ આર સ્ટોર કરેલી સંખ્યાને ડિસ્પ્લે બોક્સમાં દર્શાવવા, એમ પ્લસ મેમડીમાં સંખ્યા ઉમેરે છે ઇક્વલ ગણતરીનો જવાબ મેળવવા માટે, અને સી ડિસ્પ્લે બોક્સ ખાલી કરવા માટે। ચાલો આપણે બાજુમાં જોઈએ, કેપિટલ સી ઈ છેલ્લે એન્ટર કરેલી સંખ્યા ભૂસવા માટે, કેપિટલ એમ એસ ડિસ્પ્લે બોક્સની સંખ્યા મેમરી સ્ટોર કરે છે। પછી આ શું છે, દશાંશ ચિહ્ન મૂકવા માટે, દાખલા તરીકે આપણે 20.5 15.5 એવું લખવું હોય તો અહીંયા પોઈન્ટ દશાંશ ચિહ્ન મૂકવા માટે છે। કોઈપણ જાતનું વર્ગમૂળ, વર્ગમૂળની નિશાની છે, કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય એના માટે, કેપિટલ એમ સી મેમરી ક્લિયર કરવા માટે। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી એક વખત જોઈએ, કેપિટલ સી ઈ છેલ્લે એન્ટર કરેલી સંખ્યા ભૂસવા માટે, કેપિટલ એમ એસ ડિસ્પ્લે બોક્સની સંખ્યા મેમરીમાં સ્ટોર કરે છે, દશાંશ ચિહ્ન મૂકવા માટે, કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ શોધવા, કેપિટલ એમ સી મેમરી ક્લિયર કરવા માટે। ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સરસાઇઝ જોવાની છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। પહેલું, શું કમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર આપવામાં આવ્યું હોય છે? તો કે હા, કેલ્ક્યુલેટરના ખાલી જગ્યા પ્રકાર છે, હમણાં જ આપણે જોયું કેટલા પ્રકાર છે, બે। આપણે જેનો અભ્યાસ કરીએ છીએ તે ખાલી જગ્યા કેલ્ક્યુલેટર છે। કયું છે? સામાન્ય। કેલ્ક્યુલેટરમાં સંખ્યા દાખલ કરવા માટે સામાન્ય રીતે ન્યુમેરિક કીપેડનો ઉપયોગ કરવો જોઈએ, ન્યુમેરિક કી કેલ્ક્યુલેટરમાં યુઝ થાય છે। શું કેલ્ક્યુલેટરમાં મેક્સિમાઇઝ બટન કાર્યરત હોય? તો કે ના, મેક્સિમાઇઝ કાર્યરત હોતું નથી। શું કેલ્ક્યુલેટરની સ્ક્રીન મોટી કરી શકાય છે? ના, કરી શકાતી નથી। કેલ્ક્યુલેટરમાં જ્યાં સંખ્યા જવાબ દર્શાવાય તેને ખાલી જગ્યા બોક્સ કહેવાય, ડિસ્પ્લે બોક્સ કહેવાય છે। ખાલી જગ્યા મેમરીમાં સંખ્યા ઉમેરે છે, એમ પ્લસ। કેલ્ક્યુલેટરમાં આપણે ઊભી લીટી છે ત્રાસી, એ કયું શું નિશાની છે? ભાગાકારની નિશાની છે। કેલ્ક્યુલેટરમાં સ્ટાર જેવી નાની નિશાની છે એ ગુણાકાર માટેની નિશાની છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી વખત જોઈએ એક્સરસાઇઝ, શું કમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર આપવામાં આવ્યું હોય છે? હા, કેલ્ક્યુલેટરના બે પ્રકાર છે, આપણે જેનો અભ્યાસ કરીએ છીએ તે સામાન્ય કેલ્ક્યુલેટર છે। કેલ્ક્યુલેટરમાં સંખ્યા દાખલ કરવા માટે સામાન્ય રીતે ન્યુમેરિક કીપેડનો ઉપયોગ કરવો જોઈએ। શું કેલ્ક્યુલેટરમાં મેક્સિમાઇઝ બટન કાર્યરત હોય છે? ના। શું કેલ્ક્યુલેટરની સ્ક્રીનને મોટી કરી શકાય છે? ના। કેલ્ક્યુલેટરમાં જ્યાં સંખ્યા જવાબ દર્શાવાય તેને ડિસ્પ્લે બોક્સ કહે છે। ખાલી જગ્યા મેમરીમાં સંખ્યા ઉમેરે છે, એમ પ્લસ। કેલ્ક્યુલેટરમાં ઊભી નિશાની છે તેને શું કહેવાય? ભાગાકાર કહેવાય, અને નાની સ્ટારવાળી નિશાની છે એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કહેવાય। કેલ્ક્યુલેટર જોયા બાદ હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ 5 એટલે કે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવશું। હેલો ફ્રેન્ડ્સ, એક કમ્પ્યુટર એક અદ્ભુત મશીન છે। કમ્પ્યુટર શા માટે અદ્ભુત છે? એક તેની કેટલીક લાક્ષણિકતાઓ પરથી ખ્યાલ આવે છે। ચાલો આપણે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીએ। તો જો આ નાનું એવું બાળક છે, આપણને શું કહે છે? હેલો ફ્રેન્ડ્સ, કમ્પ્યુટર એક અદ્ભુત મશીન છે। કમ્પ્યુટર શા માટે અદ્ભુત છે આપણને ખબર પડે, કઈ રીતે અદ્ભુત હશે? તો તેની કેટલીક લાક્ષણિકતાઓ પરથી આપણને ખ્યાલ આવે, તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ। સૌ પ્રથમ છે ઝડપ। કમ્પ્યુટર બીજા મશીનોની સરખામણીમાં ખૂબ જ ઝડપી કાર્ય કરે છે। કમ્પ્યુટર અઘરી ગણતરીઓ પણ ખૂબ જ ઝડપથી ગણી આપે છે। જુદા જુદા કમ્પ્યુટર્સની ઝડપ જુદી જુદી હોય છે। ચાલો મિત્રો આપણે ઝડપ વિશે શીખીએ, તો કમ્પ્યુટર છે એ બીજા મશીનોની સરખામણીમાં બહુ જ વધારે ઝડપી કામ કરે છે। કમ્પ્યુટર અઘરી અઘરી ગણતરીઓ છે એ ખૂબ જ ઝડપીથી આપણને સોલ્યુશન કરીને, એટલે કે ગણતરી કરીને આપે છે। જુદા જુદા કમ્પ્યુટર છે એની ઝડપ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? જુદી જુદી હોય છે। આગળ આપણે જોઈએ ચોકસાઈ। કમ્પ્યુટરની ચોકસાઈ અદ્ભુત છે। એક પણ ભૂલ કર્યા વિના તે સતત કાર્ય કરી શકે છે, પરંતુ જો કમ્પ્યુટરને ખોટી માહિતી કે ખોટી સૂચના આપવામાં આવે તો તે ભૂલ કરે છે। કમ્પ્યુટર છે એની ચોકસાઈ કેવી છે? અદ્ભુત છે। એક પણ ભૂલ કર્યા વિના તે સતત કાર્ય કરી શકે છે। વિદ્યાર્થી મિત્રો તમે છો તો તમે હોમવર્ક કરતા હોય ત્યારે તમે સતત 24 કલાક લખી શકો, ન લખી શકો? તમે ભૂલ કર્યા વગર રહી શકો? તો કે નહીં રહી શકાય। તો આપણને છે આ ચોકસાઈપૂર્વક કમ્પ્યુટર કાર્ય કરી દે છે।
અને કમ્પ્યુટરને જો આપણે ખોટી માહિતી આપીએ અથવા આપણે એને ખોટી સૂચના આપીએ તો શું કરે, ભૂલ કરે છે. આગળ આપણે જોઈએ એની સંગ્રહ શક્તિ, એટલે કે સ્ટોરેજ. માહિતીનો સંગ્રહ કરવો એ કમ્પ્યુટરની મહત્ત્વની લાક્ષણિકતા છે. કમ્પ્યુટર ખૂબ જ મોટા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકે છે અને સંગ્રહ કરેલી માહિતી પાછી મોનિટર પર દર્શાવે છે. તો માહિતીનો સંગ્રહ કરવો એ કમ્પ્યુટરની કેવી છે, મહત્ત્વની લાક્ષણિકતા છે. કમ્પ્યુટર છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકે છે અને સંગ્રહ કરેલી માહિતી છે એ આપણે પાછી ક્યાં જોઈ શકીએ, તો મોનિટર પર જોઈ શકીએ. અથાક, નેવર ટાયર્ડ. કમ્પ્યુટર ક્યારેય પણ થાકતું નથી, તેમજ એકનું એક કાર્ય વારંવાર કમ્પ્યુટર પાસે કરાવવામાં આવે તો પણ કંટાળતું નથી. આ વસ્તુ છે એ કમ્પ્યુટરની અદ્ભુત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર છે એ ક્યારેય થાકતું નથી. તમને કોઈ બે કલાક હોમવર્ક કરવાનું કે ઘડિયાળ લખવાનું કીધું હોય તો તમે એક વખત લખો, બે વખત લખો, કંટાળી જાઓ ને, તો કમ્પ્યુટર આવી રીતે કંટાળતું નથી. કમ્પ્યુટર સતત કાર્ય કરતું હોવા છતાં ચોકસાઈપૂર્વક, સચોટ અને ઝડપી પરિણામ આપે છે. આગળ આપણે જોઈએ બહુપયોગી. આજના સમયમાં કમ્પ્યુટરનું કાર્ય માત્ર ગણતરી કરવા પૂરતું જ નથી, પરંતુ સંરક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન, અવકાશ યાત્રા, મનોરંજન જેવા અનેક ક્ષેત્રોમાં પણ તેનો ઉપયોગ થાય છે. બહુપયોગી છે કમ્પ્યુટર છે એ આજના સમયમાં કમ્પ્યુટરનું કાર્ય માત્ર ગણતરીઓ કરવા પૂરતું જ હોતું નથી, એટલું મર્યાદિત નથી, પરંતુ સંરક્ષણ, વૈજ્ઞાનિક ક્ષેત્રે, અવકાશ, મનોરંજન કરવા ઘણા બધા ક્ષેત્રમાં આપણને ઉપયોગી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તન, એટલે કે રિવિઝન. આપણે જ્યારે લાંબા સમય સુધી એકનું એક કાર્ય વારંવાર કરીએ છીએ ત્યારે આપણને કંટાળાજનક લાગે છે અને કાર્ય કરવાની ઝડપ ઘટી જાય છે, પરંતુ કમ્પ્યુટર એક સરખી ઝડપ અને ચોકસાઈથી એકનું એક કાર્ય વારંવાર કરી શકે છે. આપણે જ્યારે એકનું એક કાર્ય હોય, મેં તમને હમણાં જ કીધું, તમને કોઈ કેમ કે તમારે બે કલાક સુધી ઘડિયાળ લખવાના છે તો તમે કંટાળી જશો પણ, અને આપણી કાર્ય કરવાની સ્પીડ કેવી થઈ જાય, ધીમી ધીમી થતી જાય. પરંતુ કમ્પ્યુટર છે એ ક્યારેય કંટાળતું નથી અને એની ઝડપ કેવી હોય, એક સરખી જ હોય અને એનું કાર્ય પણ એકદમ ચોકસાઈપૂર્વક આપણને જોવા મળે છે. તો ચાલો આપણે આ કમ્પ્યુટરની, ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક્સરસાઇઝ જોઈએ. બધા જ કમ્પ્યુટરની ઝડપ એક સરખી હોય છે, આ વિધાન કેવું છે, ખોટું છે. આપણે ખોટી માહિતી આપીએ તો કમ્પ્યુટર આપણને કેવો જવાબ આપે, ખોટો જવાબ આપે છે. શું કમ્પ્યુટર માહિતીનો સંગ્રહ કરે છે? હા, કરે છે. એકનું એક કાર્ય વારંવાર કમ્પ્યુટર પાસે કરાવવાથી તે કંટાળી જાય છે. કંટાળી જાય છે, નથી કંટાળતું, એટલે કે ખોટું. માણસ પાસે એકનું એક કાર્ય સતત કરાવવામાં આવે તો તે કંટાળી જાય છે, ખરું. શું કમ્પ્યુટર સંગ્રહ કરેલી માહિતી પાછી આપે છે? હા, જુદા જુદા કમ્પ્યુટરની ઝડપ જુદી જુદી હોય છે, સાચું. કમ્પ્યુટર માત્ર ગણતરી કરવાનું જ કાર્ય કરે છે, બીજા કોઈ કાર્ય કરતું નથી, એટલે ખોટું. ચાલો આપણે ફરી એક વખત એક્સરસાઇઝ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બધા જ કમ્પ્યુટરની ઝડપ એક સરખી હોય છે, આ વિધાન ખોટું છે. કેવી હોય? ઝડપ જુદી જુદી હોય. આપણે ખોટી માહિતી આપીએ તો કમ્પ્યુટર ખોટો જવાબ આપે છે. શું કમ્પ્યુટર માહિતીનો સંગ્રહ કરે? હા. એકનું એક કાર્ય વારંવાર કમ્પ્યુટર પાસે કરાવવાથી તે કંટાળી જાય છે, ખોટું. માણસ પાસે એકનું એક કાર્ય સતત વારંવાર કરાવવાથી તે કંટાળી જાય છે, ખરું. શું કમ્પ્યુટર સંગ્રહ કરેલી માહિતી પાછી આપે છે? હા. જુદા જુદા કમ્પ્યુટરની ઝડપ જુદી જુદી હોય છે, સાચું. કમ્પ્યુટર માત્ર ગણતરી કરવાનું જ કાર્ય કરે છે, બીજા કાર્ય કરતું નથી, ખોટું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવી. હવે આપણે તમારે આ સ્વાપોથી ઘરે પૂરવાની રહેશે અને હવે આપણે આગળના વિડીયોમાં આગળનું ભણીશું.